खास आज आदिवासी समाज की बात करी छे के ज्यां आज पण डाकळ प्रथा छे तेने जाने के वेग आपवामां आवे छे। अरवली जिल्लाना भिलोडा तालुकानी आ रामपुरी गामनी घटना छे ज्यां डाकळनो वहम राखी घरमां घुसी फायरिंग करी महिलानी हत्या करी नाखी। અહીંયા આપણે જેને લક્ષ્મીનું બિરુદ આપ્યું છે, જેને માતાનું આપણે બિરુદ આપીએ છીએ, તેને જ આપણે ડાકણ કહીને મારી નાખીએ છીએ। આખરે આ કેવી પ્રથા? કારણ કે ઘરમાં જે પણ ખરાબ કામ થતા છે અથવા તો ઘરમાં બીમારી આવી, આર્થિક નુકસાન આવ્યું કે કોઈનું મોત થઈ જાય તો પછી તેને ડાકણ કહેવામાં આવે છે અને પછી તેને બહિષ્કાર કરી તેને મારી દેવામાં આવે છે। આદ્ય શક્તિની જે આરાધના થતી હોય એ નવ દિવસમાં નારી ક્યાંક રસ્તા વચ્ચે પીંખાય છે, ક્યાંક કોઈ ઘરમાં ડાકણના વેમમાં ઘૂસીને એને ગોળીએ વિંધી દેવાય છે। આ સમાજ છે જેના અસ્તિત્વ પર સવાલ ઉઠી રહ્યા છે, એ અમે રાડો પાડી પાડીને કહી રહ્યા છે, આ સમાજ છે। એટલા માટે જ અમે કહીએ છીએ કે જે નથી સુધરતા એને આકરામાં આકરી સજા મળવી જોઈએ અને એને એવો સબક શીખવવો જોઈએ કે સદીઓ સુધી આમાં આવી હરકત ફરીવાર ન કરે। શિક્ષણનો અભાવ ખૂબ જ છે અને જે મનોરોગ હોય છે લોકોના મનમાં, જે મેં કહ્યું કે ઘરમાં કોઈ પણ અઘટિત ઘટના બને કે આર્થિક નુકસાન આવ્યું, કોઈનું મોત થઈ જાય ત્યારે મહિલાને સીધો દોષ આપવામાં આવે છે આદિવાસી સમાજમાં। માનસિકતા છે બિલકુલ, આપણે તેમને દેવીનું બિરુદ આપવું જોઈએ, દેવીનું સ્વરૂપ આપવું જોઈએ। તે આપણી દેવી છે, આપણી માતા છે, લક્ષ્મી છે, તે ક્યારે પણ ડાકણ ન હોઈ શકે, તે ગમે તે પોતાનો જીવ હોમી દેશે પરંતુ તમને બચાવશે। આખરે તેમને આ જે તમે મેણા ટોણા મારો છો, તમે તેના પર વહેમ રાખો છો, તે મહેરબાની કરીને બંધ કરી દેવો જોઈએ। અમારી આ વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ, આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર નમસ્કાર।